આ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી. બળદેવ, ડાયમંડ કંપનીના કર્મચારીઓની સાથે લૂંટનો બનાવ હોંગકોંગમાં બન્યો છે, અત્યારે કયા પ્રકારની તપાસ અહીંથી ત્યાં કરવામાં આવી રહી છે? જે રીતે વાત કરવામાં આવે તો સુરત એક ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. સુરતની જે મોટી મોટી જે ડાયમંડ કંપનીઓ છે તેમાંની કેટલીક કંપનીઓના જે ઓફિસો છે તે અલગ અલગ કન્ટ્રીઓમાં આવેલી છે. ત્યારે હરેકૃષ્ણ જે ડાયમંડ ઇન્ક જે છે તે એક મોટી કંપની છે, જે કરોડોમાં મહિને ટર્નઓવર છે. તેના એક હોંગકોંગ ઓફિસ હતી, ત્યાંથી તેનો એક કર્મચારી જ્યારે જઈ રહ્યો હતો તે દરમિયાન હોંગકોંગની અંદર કેટલાક લૂંટારૂઓ તેમની લૂંટ ચલાવી હતી અને તેમની પાસે અંદાજિત 5 કરોડથી વધુનો જે મુદ્દામાલ હતો, ડાયમંડ, જ્વેલરી અને જે રોકડા રૂપિયા હતા તેની લૂંટ ચલાવી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં ત્યાં હોંગકોંગ પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી હતી અને જ્યારે અહીંના જે હરેકૃષ્ણના જે માલિક છે સૌજીભાઈ તેમને પણ જાણ થતાં તેમણે તાત્કાલિક ત્યાંની ઓફિસનો કોન્ટેક્ટ કર્યો હતો અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. અને જે આ જે હોંગકોંગની અંદર જે લૂંટ થઈ છે તેના સીસીટીવી અને જે વિડીયો સામે આવે છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક કિસ્સોમાં આવે છે અને જે રોડ ઉપર જ જે યુવકને લૂંટી અને ભાગી જાય જતા દેખાય છે. હાલમાં તો હોંગકોંગ પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે. હજુ સુધી કોઈ હરેકૃષ્ણના જે માલિક છે સૌજીભાઈ તેમનો કોઈ સંપર્ક થયો નથી. હવે તેમનો સંપર્ક થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. કેટલાની લૂંટ છે, શું હકીકત હતી અને આ બાબતે શું ત્યાં તપાસ કરવામાં આવી રહી છે? જી બિલકુલ, આભાર બળદેવ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે સુરતની જે કંપની છે